ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના ગામોમાં સિંચાઈ વિભાગ દ્વારા 21 દિવસના પ્રોટેક્શનમાં 10 દિવસ પૂર્ણ થયા છતાં પણ કેનાલોમાં પાણી નહીં આવતા પાક બચાવવા માટે ખેડૂતો રૂપિયા ખર્ચીને ટેન્કરો મારફતે પાણી લાવી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં હાલમાં પીવાના પાણી તેમજ સિંચાઈના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે, ત્યારે ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના 15થી વધુ ગામોમાં સિંચાઈ વિભાગના પાણી નહીં પહોંચતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ધરતીપુત્ર પોતાના મહામૂલો પાક વેચાવવા માટે ટેન્કરો મારફતે વેચાતું પાણી લાવી ખેતરોમાં છોડી રહ્યા છે. રાજ્ય સરકાર તરફથી ખેતીની સિંચાઈનું પાણી મળી રહે તે માટે કરોડો રૂપિયાના ખર્ચે કેનાલો બનાવવામાં આવે છે, પરંતુ કરોડો રૂપિયાના આંધણ બાદ પણ સિંચાઈ વિભાગ દ્વારા 21 દિવસના રોટેશનના 10 દિવસ વીતી ગયા હોવા છતાં પણ કેનાલમાં પાણી નહીં છોડાતા ખેડૂતોને માથે એક આફત આવી પડી છે. ઓલપાડ તાલુકાના કુંદિયાણા, ડભારી, પિંજરત, ભાડૂત, કપાસી, છીણી સહિતના 15થી વધુ ગામોની કેનાલમાં સિંચાઈનું પાણી નહીં પહોંચતા ધરતીપુત્રોની હાલત અત્યંત દયાજનક બની જવા પામી છે. આ ખેડૂતો ખેતીનો પાક બચાવવા માટે ટેન્કરો મારફતે રૂપિયા ખર્ચીને વેચાતું પાણી મંગાવી ખેતરોમાં છોડી રહ્યા છે. હર્ષદ પટેલ. હર્ષદભાઈ, કેટલા સમયથી પાણી નથી આવ્યું અને શું પરિસ્થિતિ છે? અહીં નહેર બંધ થયા અને 35 દિવસ નહેરનું રોટેશન બંધ થયા ને 10 દિવસથી નહેર ચાલુ થઈ છે, ત્યારે અહીંના અહીં સુધી છેવાડાના વિસ્તાર પિંજરાટ, ભાંડોટ અને ખસાડિયા જેવા તેલ વિસ્તારમાં પાણીની જે સડનટર પાછળનો વિસ્તાર કહેવાય છે તે વિસ્તારમાં હજુ સુધી પાણી પહોંચી શક્યું નથી. અહીંના ખેડૂતો માટે શાકભાજી અને પશુપાલન માટે ઘાસચારા માટે માયા જેવો પાક સડનટર સુકાઈ રહ્યો છે, ત્યારે અહીંના ખેડૂતો એક લાચાર બનીને વિકટ પરિસ્થિતિમાં ઊભા છે, ત્યારે અહીંના સિંચાઈ અધિકારી તેમજ કોઈ પણ અધિકારી અહીં સુધી પાણી મળી પરિસ્થિતિ માટે પહોંચી વળવા માટે કોઈ આવી શક્યું નથી. તુષાર પટેલ, સેક્શન અધિકારી, અટોડરા સેક્શન. હાલની તારીખમાં અત્યારે ઉનાળું રોટેશન ચાલુ છે અને ગરમી બી ઘણી બધી છે અત્યારે, તો ઉપરથી જે બાષ્પીભવન થવાને કારણે પ્લસ કે પાણીનું કન્ઝપ્શન વધારે થવાને કારણે નીચે પાણી પહોંચવામાં તકલીફ પડે છે, ને બાકી રહેલા આપણા જે દિવસ છે 9-10 દિવસ આપણા બાકી છે એમાં આપણે મહેનત કરીને દિવસ નાઇટ કરીને સંતોષકારક રીતે પાણી પૂર્ણ થઈ જાય, બધા ખેડૂતોને તેલ વિસ્તાર સુધી પહોંચી જાય એવી તમામ પ્રયાસો અમે કરીશું. કુશળભાઈ, કાંઠા વિસ્તારમાં ડાંગર બનાવેલું, સિંચાઈ વિભાગે ના પાડી ડાંગર બનાવેલું, શાકભાજીના પાકો બનાવેલા છે, હજુ સુધી પાણી નહીં પહોંચ્યું, ખેડૂતોમાં રોષ છે, શું કહેશો? આ જ પ્રોબ્લેમ છે. ઉપરથી પાણી આપણે શરૂઆતમાં જે મળવું જોઈએ ઇનિશિયલી એ આ બાષ્પીભવનને કારણે તથા ઉપરના વિસ્તારમાં પાણી વધારે કન્ઝપ્શન થાય છે, એટલે આપણો તેલ વિસ્તાર લાગ્યો, એટલે આપણા સુધી પાણી પહોંચવામાં થોડો ટાઈમ લાગ્યો છે, પણ હવે આપણું પાણી સેટ થઈ ગયું છે અને હવે બાકી જે દિવસો છે આપણા 10 દિવસો, એ 10 દિવસોમાં આપણે મહેનત કરીને સંતોષકારક રીતે આ જે શાકભાજી છે કે ડાંગર જે બી આપણા પાકો છે ઊભા પાકો એમને સંતોષકારક રીતે પાણી પૂર્ણ કરી આપવાની જવાબદારી છે અમારી.